નવગણ ઠાકોર અગાઉ પણ વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહી ચૂક્યા છે અને જ્યારે ફરી એકવાર તેઓનું આ વિવાદિત નિવેદન સામે આવ્યું છે અને આ વખતે તેઓએ મુખ્યમંત્રી બનવા જોઈએ તેવું નિવેદન આપ્યું છે ઠાકોર સમાજના મુખ્યમંત્રી બનવા જોઈએ તેવું નિવેદન હાલ તેઓનું વાયરલ થયું છે અને સાથે સામે આવ્યું છે સોનાનો સુરોજ એટલે ગુજરાતનો મુખ્યમંત્રી ઠાકોર અને સંપૂર્ણ ઓગણીસી એશ ટીન એશી સમાજની સરકાર આ મારું સપનું છે અને કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીની સમસ્ત સમાજ એક કરી અને અલ્ટિમેટમ આપવાનું છે કે આગામી બે હજાર બાવીસ ની અંદર ગુજરાતમાં જો તમારે રાજ કરવું હોય ગુજરાતની અંદર અમારા મત જોઈતો હોય તો મુખ્યમંત્રી અમારો ક્ષત્રિય ઠાકોર સમાજ જાહેર કરવો પડશે મુખ્યમંત્રીની ઠાકોરની માગણી માટે આ ગુજરાતની ભૂમિ ઉપર ખુલ્લી તલવારે પટાખ ખેલવાના છે મુખ્યમંત્રીની માંગ કરનાર નવગણજી ઠાકોર ક્ષત્રિય ઠાકોર વિજય યાત્રા યોજવાના છે બનાસકાંઠાના વાવના ઢીમમાં નવગણજીએ ફરી ક્ષત્રિય ઠાકોર સમાજના મુખ્યમંત્રીની માંગ કરી ત્યારે ધરણીધરજી દર્શન કરી તેમણે કહ્યું કે જો ઠાકોર સમાજના મુખ્યમંત્રી બનશે તો હું ગેનીબેન અને નરસિંહભાઈ દેસાઈ હેલિકોપ્ટર લઈને દર્શન કરવા જઈશું તેમણે સભા યોજી હતી જેમાં વાવના તરસ સભ્ય ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા હતા અકિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘનજી ઠાકોર ઢીમમાં ફાગવેલ સુધી વિજય સંકલ્પ યાત્રા યોજી રહ્યા છે પાંચ જિલ્લા અને તેત્રીસ વિધાનસભા બેઠકમાંથી પસાર થનારી આ યાત્રા બાર આગામી બે હજાર બાવીસ ની અંદર મારો ઢીમાનો ધડી સોનાનો નો સુરત તો હું નરસિંહ હેલિકોપ્ટર હોસ્પિટલ માં વૃદ્ધ મહિલા